વિધાનસભા 2017ની ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો, જેમાં ભાજપના ઉમેદવાર શૈલેષભાઈ સોટ્ટાએ ડભોઈ તાલુકાના 8 જેટલા ગામોમાં પ્રચાર કરીને ગ્રામજનો સાથે લોકસંપર્ક કર્યો હતો. 2017 વિધાનસભાનું વાતાવરણ હાલ ધીરે ધીરે બની રહ્યું છે ત્યારે આજરોજ ડભોઈના ભાજપના ઉમેદવાર શૈલેષભાઈ સોટ્ટાએ તાલુકાના 8 જેટલા ગામોમાં પોતાના કાર્યકરો સાથે જઈ લોકસંપર્ક કર્યો હતો, જેમાં વસઈ, ટીંબી, ડંગીવાળા, કરાલી, ભાયાપુર, નારાયણપુરા, કરાલીપુરા ગામનો સમાવેશ થયો છે. આજની અમે કઈમાં ઉપસ્થિત માનની અંતર શ્રી રામસિંહભાઈ, ધારાસભ્ય કૃષ્ણભાઈ, માજી ધારાસભ્ય શ્રી પટેલ સાહેબ, રામસિંહભાઈ મંદિર, શ્રીકાંતભાઈ, ભાજપના અન્ય મહાનુભાવો અને ઉપસ્થિત ગામના વડીલો મિત્રો માનતા હોય. 14મી ઇલેક્શન માં કઈક માંગવા માટે તમારી સમસ્યા આવ્યા. આ વિસ્તારના કામો ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણભાઈએ ઘણા કર્યા છે અને તમને જે મુશ્કેલીઓ પડી રહી છે એનો પણ વિસ્તારથી એમણે ઉલ્લેખ કર્યો. પાણીની સમસ્યાને એનો એમના માર્ગદર્શન હેઠળ એમણે જે કામગીરી કરી છે અને જે કામગીરી અધૂરી છે એ કામગીરી આગળ સપાવીશું. ડભોઈના વિકાસના જે કામો છે એ કામો કરવાની જવાબદારી